દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવા રેલવે વિભાગ દ્વારા પ્રારંભ કરી દેવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેમાં અમદાવાદ રેલવે સ્ટેશનને પ્રથમ વાઇફાઈ રેલવે સ્ટેશન બનાવી કેન્દ્રીય રેલવે મંત્રીએ એક નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે. તેની સાથે જ અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ અને અમદાવાદ દરભંગા જનસાધારણ એક્સપ્રેસને લીલી ઝંડી આપી અને ગુજરાતની બે નવી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને ગતિ આપવા રાજ્ય સરકાર સાથે મળીને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પ્રારંભ કરવામાં આવશે. જિસમે એક શહેર સે દૂસરે શહેર લાને કે લિયે ટ્રેન કી વ્યવસ્થા સાથ સાથ મે શહેર કે શહેર મે આજુ જૈસે અમદાવાદ કે આજુબાજુ મે બસે હુએ જો શહેર હે ઉનકો જોડને કે લિયે એક સેટેલાઇટ ટાઉન જિસકો હમ કહેતે હે ઇસકો જોડને કે લિયે એક વ્યવસ્થા ઓર શહેર મે અપને શહેર કે શહેર મે યાતાયાત કરને કે લિયે વ્યવસ્થા. આપકો પતા હે કે અમદાવાદ એસા એક શહેર હે જહાં પર બડે પૈમાને પે એક બહોત અચ્છા ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાયા ગયા હે જિસમે બસ કે લિયે અલગ લેન બનાકર બહોત અચ્છી તરહ સે કામ ભી હો રહા હે મેટ્રો ભી ચલ રહી હે. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ અને રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સાથે મળી અને નવી ટ્રેનો અને નવા માળખાઓ વિકસાવવાની વ્યવસ્થા પર રેલવે મંત્રીએ ભાર મૂક્યો હતો. તે ઉપરાંત પોર્ટ ડેવલપમેન્ટ માટે રેલવે જોડાણ આપવા રાજ્ય સરકાર અને ખાનગી કંપનીઓ સાથે મળીને કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. કિસી દેશ કા વિકાસ કરને કે લિયે સબસે અધિક કોઈ જરૂરત હોગી તો પોર્ટ કો ડેવલપ કરને કી આવશ્યકતા હે. પોર્ટ ડેવલપ નહીં કી જા સકતે જબ તક રેલ કનેક્ટિવિટી નહીં હે. इसलिए हमने इस बात का फैसला किया है कि आगे आने वाले दिनों में पोर्ट को रेल के साथ जोड़ने के लिए जो भी कदम उठाने की जरूरत होगी और इसमें यदि कोई आकर निजी निवेश भी करना चाहेगा राज्य सरकार भी साथ में आना चाहेगी तो हम उसका पूरा समर्थन करेंगे. केंद्रीय मंत्री सुरेश प्रभु की गुजरात मुलाकात में गुजरात ना आंतरिक रेलवे माळखा मेट्रो रेलवे और पोर्ट साथ जोड़ाण ने महत्व आपवामां आव्युं छे. ત્યારે જોવાનું એ રહ્યું કે આ તમામ ક્ષેત્રોમાં આવનારા રેલવે બજેટમાં કેટલું મહત્વ આપવામાં આવશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે મયુર માકડિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.